શરૂઆત નાના વાક્યોથી કરીએ. ઇંગ્લિશમાં તમારે કહેવું છે કે મારી જોડે સ્માર્ટફોન છે, સેમસંગનો છે, સ્ક્રીન મોટું છે, કાળા કલરનો છે, કેમેરા સારો છે, બેટરી લાંબી ચાલે છે, એમાં ઘણી બધી એપ્સ છે, એનું પ્રોસેસર બહુ જ ફાસ્ટ છે, વજનમાં પણ હલકો છે, વાપરવાની બહુ મજા આવે છે, એનું ડિસ્પ્લે મોટું છે ને તો પિક્ચર જોવાની મજા આવે છે, ફોટા પાડવાની બહુ મજા આવે છે, કેમેરો બહુ મસ્ત છે, રાત્રે અંધારું હોય તો પણ ફોટા સારા પડે છે, બેટરી લાંબી ચાલે છે, આખો દિવસ નીકળે, ચાર્જિંગનું કોઈ ટેન્શન નહીં. તો આ બધા જ વાક્યો તમને તમારા ફોન વિશે ઇંગ્લિશમાં બોલતા આવડવા જોઈએ. મિત્રો, આમાં ભૂલ એ પડતી હોય છે કે આપણે છે ને એક એક શબ્દનું ભાષાંતર કરતા હોઈએ છીએ. તો આજે હું તમને સમજાવીશ કે આ બધા જ વાક્યો જે છે, બરાબર છે, તમે ત્રણ ચાર વાક્યોમાં ના અટકી જાઓ અને આખું આ જે પણ લખેલું છે એ બધું ઇંગ્લિશમાં કઈ રીતે બોલવું. સૌથી પહેલાં તો સાંભળવાની પ્રેક્ટિસ તમારે કરવાની છે ને જોડે જોડે બોલવાનું છે. નાનું બાળક જેમ શીખે એ જ રીતે તમને ચોક્કસથી આવડશે. ઉપાય એક જ છે, જે ભાષા તમારે શીખવી છે એ ભાષામાં એને સાંભળવું પડે. તો આ બધા જ વાક્યો આપણે સૌથી પહેલાં એક પછી એક લઈએ. જો પહેલું વાક્ય છે કે તમારે કહેવું છે કે મારી જોડે સ્માર્ટફોન છે, સૌથી પહેલું વાક્ય છે. તો આપણે શાના વિશે વાત કરીએ છીએ? મારી જોડે સ્માર્ટફોન છે. મારી જોડે તમે કહેશો આઈ હેવ. આઈ હેવ શું છે? આઈ હેવ અ સ્માર્ટ ફોન. આઈ હેવ અ સ્માર્ટફોન. આઈ હેવ અ સ્માર્ટફોન. મારી જોડે એક સ્માર્ટફોન છે. તમારે કહેવું છે મારી જોડે સ્માર્ટ વોચ છે. તમે કહી શકો આઈ હેવ અ સ્માર્ટ વોચ. તમારી જોડે કંઈક છે, તમે હંમેશા આઈ હેવ કરીને બોલી શકો છો. હવે તમે કહો છો કે કઈ કંપનીનો છે? મારી જોડે સેમસંગનો છે. તમારે બ્રાન્ડ કહેવી છે કે કઈ બ્રાન્ડનો છે, બરાબર છે? કારણ કે કંપની પણ જરૂરી છે સમજવી, એન્ડ્રોઈડ છે, એપલ છે, શું છે. તમારે કહેવું છે મારી જોડે સેમસંગનો છે. તમે કહેશો ઇટ ઇઝ. હવે જો શાની વાત કરીએ છીએ આપણે? આ ફોન વિશે વાત કરીએ છીએ. તો એક વસ્તુ છે, એ વસ્તુ માટે આપણે ઘડી ઘડી ફોન નહીં લખીએ, આપણે એને ઇટ કહીશું. હવે કારણ કે આગળ ફોન છે એવું મેં કહી દીધું છે, ઇટ ઇઝ. હવે શું છે? ઇટ ઇઝ અ સેમસંગ ફોન. ઇટ ઇઝ અ સેમસંગ ફોન. એ સેમસંગનો ફોન છે. તમારે કેવું છે? એપલનો છે. તમે કહેશો ઇટ ઇઝ એન એપલ ફોન. સો ઇટ ઇઝ અ સેમસંગ ફોન, ઇટ ઇઝ એન એપલ ફોન. જે પણ તમારી જોડે ફોન હોય તમે એ અહીંયા કહી શકો છો, બરાબર છે? તમારે મોડલનું નામ કેવું હોય તો પણ તમે અહીંયા લખી શકો છો, ઇટ ઇઝ અ સેમસંગ. પછી તમે મોડલ લખી શકો. ફોર એક્ઝામ્પલ, તમે કહો છો કે મારી જોડે ગેલેક્સી S21 છે, તો આ ઇટ ઇઝ અ સેમસંગ ગેલેક્સી S21 ફોન. એ રીતે અહીંયા લખી શકાય છે, એપલમાં પણ લખી શકાય છે, બરાબર છે? સો વાક્ય જેવું તમારે બોલવું હોય એવું બોલી શકાય છે. ટૂંકમાં આપણે કહીએ છીએ, ધારો કે ઇટ ઇઝ અ સેમસંગ ફોન, ઇટ ઇઝ એન એપલ ફોન. આના વિશે વાત કરતાં આપણે શીખવું છે, પોતાની કઈ વસ્તુ વિશે વાત કરતાં શીખવું છે. એનું સ્ક્રીન મોટું છે, એનું સ્ક્રીન મોટું છે, મતલબ તમે શું કહેશો? ઇટ. હવે એ એની જોડે, એની પાસે, એનું તમે કહેશો ઇટ હેઝ. ઇટ હેઝ કેવું છે? ઇટ હેઝ અ બિગ સ્ક્રીન તમે કહી શકો. ઇટ હેઝ બિગ સ્ક્રીન તમે એવું કહી શકો. અથવા તમે એવું પણ કહી શકો કે ઇટ હેઝ અ બિગ, હવે તમે ડિસ્પ્લે પણ વાપરી શકો. ઇટ હેઝ અ બિગ ડિસ્પ્લે, એનું ડિસ્પ્લે મોટું છે. તમે એવું પણ કહી શકો ઇટ હેઝ અ લાર્જ ડિસ્પ્લે. ઇટ હેઝ અ લાર્જ ડિસ્પ્લે. જે વાક્ય તમને ગમે, ત્રણેયનો અર્થ સરખો જ છે, બરાબર છે? તો આ રીતે બોલી શકાય છે. તો પહેલાં આટલું બોલો, ચલો આટલું બોલતા આવડવું જોઈએ તમને તમારા ફોન વિશે, કે આઈ હેવ અ સ્માર્ટફોન, ઇટ ઇઝ અ સેમસંગ ફોન, ઇટ હેઝ અ બિગ સ્ક્રીન, અથવા ઇટ હેઝ અ લાર્જ ડિસ્પ્લે, બરાબર છે? આ રીતે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. ચલો, તમારે કહેવું છે કે એ કાળા કલરનો છે, એ કાળા કલરનો છે, એનું વર્ણન કરીએ છીએ. તમે કહેશો ઇટ, હવે શું લખશો? ઇટ ઇઝ બ્લેક. ઇટ ઇઝ બ્લેક.
સિમ્પલ, ઇટ ઇઝ બ્લેક. એ કયા કલરનો છે? કાળો છે. તમારે કેવું છે કે એ વાદળી કલરનો છે? ઇટ ઇઝ બ્લ્યુ, ઇટ ઇઝ બ્લ્યુ. હવે તમારે કેવું છે કે લાઇટ બ્લ્યુ છે, ડાર્ક બ્લ્યુ છે? તમે આછો બ્લ્યુ અહીંયા લાઇટ લખી શકો. તમારે કેવું છે ડાર્ક બ્લ્યુ છે, તો ડાર્ક શબ્દ વાપરી શકાય છે. જેવો તમારી જેવો તમારો ફોનનો કલર છે એ રીતે શબ્દ લખી શકાય છે. તો ઇટ ઇઝ બ્લેક, કાળો છે. ચલો, એનો કેમેરા સારો છે. તમારે એવું કહેવું છે કે એનો કેમેરા સારો છે. હવે જુઓ, એનો જ્યારે પણ એની કોઈ વસ્તુ હોય, એનો કેમેરા સારો છે, એની બેટરી લાંબી છે, તો ઇટ હેઝ આપણે મૂકીએ છીએ. ઇટ હેઝ, હવે એનો કેમેરા સારો છે, મતલબ એની પાસે સારો કેમેરા છે. વાક અર્થ ગુજરાતીમાં જે લખો, ઇંગ્લિશમાં શું કહેવું છે? તમે કહેશો ઇટ હેઝ અ ગુડ, ઇટ હેઝ અ ગુડ કેમેરા, ઇટ હેઝ અ ગુડ કેમેરા, એનો કેમેરા સારો છે. બરાબર છે? તમારે કેવું છે કે એનો કેમેરા સૌથી શ્રેષ્ઠ છે. તમારે એવું કહેવું છે બધા કરતાં સારો છે. ઇટ હેઝ અ નહીં આવે, તમારે ઇટ હેઝ ધ મૂકવું પડે. ઇટ હેઝ ધ બેસ્ટ કેમેરા, એનો કેમેરા કેવો છે? ધી બેસ્ટ. શ્રેષ્ઠ હોય તો આગળ ધ મૂકવું પડે. ઇટ હેઝ ધી બેસ્ટ કેમેરા, આવું પણ લખી શકાય છે. બરાબર છે? ઇટ હેઝ ધી બેસ્ટ કેમેરા, વર્ણન કરતાં આવડવું જોઈએ. ચલો, એની બેટરી લાંબી ચાલે છે, એની બેટરી લાંબી ચાલે છે. તમે શું કહેશો ફરીથી? ઇટ હેઝ, ઇટ હેઝ. હવે એની બેટરીની લાઈફ તમારે કેવું છે? એની બેટરીની લાઈફ લાંબી ચાલે છે. ઇંગ્લિશમાં આપણે એવું લાંબી ચાલે છે એટલે આપણે એવું નહીં લખીએ કે ઇટ્સ બેટરી, હવે ચાલે છે એટલે વોક નહીં લખતા. વોક એટલે ચાલવું, એવો અર્થ અહીંયા નથી. બરાબર છે? તમે કહો છો ઇટ હેઝ અ લોંગ બેટરી લાઈફ, ઇટ હેઝ અ લોંગ બેટરી લાઈફ, ઇટ હેઝ અ લોંગ બેટરી લાઈફ. એની બેટરી છે એ બહુ લાંબી ચાલે છે, ઘણી લાંબી ચાલે છે. બરાબર છે? ચલો, તમારે આગળ કહેવું છે કે એમાં ઘણી બધી એપ્સ છે, અથવા એ ઘણી બધી એપ્સ સાથે આવે છે, એવો અર્થ છે કે જ્યારે લાવ્યા ત્યારે એમાં ઘણી બધી એપ્સ હતી. ઇટ કમ્સ વિથ, ઇટ કમ્સ વિથ એટલે કે જ્યારે લાવ્યા ત્યારે એની સાથે બહુ બધી એપ્સ અંદર હતી જ, બહુ બધી એપ્સ સપોર્ટ કરે છે અંદર. ઇટ કમ્સ વિથ મેની, આમાં કેવું નથી, આ રીતે લખાય, બહુ બધી રીતે લખાય છે. ફોર એક્ઝામ્પલ, ઇટ સપોર્ટ્સ, ઇટ સપોર્ટ્સ મેની એપ્સ. જેમ કે એપલનો ફોન હોય તો એમાં બહુ બધી એપ્સ નથી હોતી, એન્ડ્રોઈડ હોય તો એમાં બહુ બધી એપ્સ હોય છે. તો ઇટ સપોર્ટ્સ મેની એપ, ઇટ કમ્સ વિથ મેની એપ્સ, એમાં ઘણી બધી એપ્સ હોય છે. અને તમારે કહેવું છે કે એમાંથી મોટા ભાગની ફ્રી હોય છે. મોટા ભાગની, તમે કહેશો મોસ્ટ એપ્સ, મોટા ભાગની એપ્સ છે, મોસ્ટ એપ્સ આર ફ્રી, ઘણી બધી એપ્સ એમાં ફ્રી હોય છે, મોસ્ટ એપ્સ આર ફ્રી. તો આ રીતના વાક્યો આના વિશે તમે વર્ણન કરી શકો છો. બરાબર છે? જુઓ, વસ્તુ એટલી છે કે આપણા ફોન વિશે આપણને 10-15 વાક્યો બોલતા તો આવડવા જોઈએ. ચલો, એનું પ્રોસેસર ખૂબ જ ઝડપી છે, એનું પ્રોસેસર ખૂબ જ ઝડપી છે. ફરીથી એની જોડે પ્રોસેસર જે છે, ઇટ હેઝ અ વેરી, ઇટ હેઝ અ વેરી ફાસ્ટ પ્રોસેસર, ઇટ હેઝ અ વેરી ફાસ્ટ પ્રોસેસર, એનું પ્રોસેસર બહુ જ ફાસ્ટ છે. બરાબર છે? ઇટ હેઝ અ વેરી ફાસ્ટ પ્રોસેસર. ચલો આગળ જઈએ કે વજનમાં ખૂબ જ હલકો છે, એનું વજન ખૂબ જ હલકું છે. ઇટ ઇઝ, ઇટ ઇઝ વેરી, કારણ કે એ હલકો છે ફોન, ઇટ ઇઝ વેરી લાઇટ વેઇટ, ઇટ ઇઝ વેરી લાઇટ વેઇટ. કેવો છે? બહુ જ વજનમાં હલકો છે. ઇટ ઇઝ વેરી લાઇટ વેઇટ. જુઓ, ખાસ તમે જોયું એની જોડે કઈ હોય, જેમ કે એની એનું પ્રોસેસર એની જોડે છે તો ઇટ હેઝ વપરાય છે, પણ એ પોતે કેવો છે તો ઇટ ઇઝ વપરાય છે. તમે આગળ જોજો, દરેકમાં આ વાક્યમાં છે. એની પાસે કંઈ હોય તો આપણે ઇટ હેઝ લખીએ છીએ. એનો કેમેરા સારો છે, ઇટ હેઝ, પણ એ પોતે કેવો છે તો ઇટ ઇઝ આવશે. બરાબર છે? તો ખાસ બેટરી એની કેવી છે, ઇટ હેઝ, તો એની જોડે કંઈ પણ હોય આપણે ઇટ હેઝ લખીએ છીએ. ચલો, મને વાપરવાની બહુ મજા આવે છે, મને વાપરવાની બહુ મજા આવે છે. આઈ લવ, આઈ લવ. હવે કોઈ પણ વસ્તુ તમને મજા આવતી હોય, કે મને વાપરવાની, મને ખાવાની મજા આવે છે. તમારે કેવું છે? જેમ કે મને પીઝા ખાવાની મજા આવે છે, તો તમે શું લખશો? આઈ લવ ઇટિંગ પીઝા. તમે આવું લખી શકો. બરાબર છે? તો તમારે કેવું છે? મને વાપરવાની મજા આવે છે, તો આઈ લવ યુઝ નહીં આવે, આઈ લવ યુઝિંગ ઇટ.
આઈ લવ યુઝિંગ ઇટ. આ બધા જ વાક્યો બોલવાની પ્રેક્ટિસ જોડે જોડે કરવાની. આઈ લવ યુઝિંગ ઇટ, બરાબર છે? પછી જુઓ, હવે આ વાક્યો આપણે જોઈશું, કારણ કે આ મોટા વાક્યો વાપરવામાં ઘણાને તકલીફ થતી હોય છે. તો એની પહેલાં મિત્રો, તમારામાંથી ઘણા લોકો કહે છે કે સર, આની PDF અમને આપો વાક્યોની પ્રેક્ટિસ માટે. તો મિત્રો, આ PDF તમને ટેલિગ્રામ ગ્રુપ જે અહીંયા દેખાય છે, આને સ્કેન કરો અને ગ્રુપ જોઈન કરી લો. ત્યાં હું તમને આની PDF આજે આપી દઈશ. હવે આપણે બધા જ વાક્યો સમજીએ. એકવાર આ બધા જ વાક્યો મારી સાથે બોલવાના છે ખાસ, બરાબર છે? જો હું ગુજરાતી હું હમણાં છુપાવી દઉં છું. આપણે શાનાથી કામ છે? ખાલી ઇંગ્લિશથી જ કામ છે. સૌથી પહેલું વાક્ય બોલો. ચલો, મારી જોડે ફોન છે. આઈ હેવ અ સ્માર્ટફોન. આઈ હેવ અ સ્માર્ટ વોચ હોય તો વોચ, ફોન હોય તો ફોન. આઈ હેવ અ સ્માર્ટફોન. કયો ફોન છે? તમે શું બોલશો? ઇટ ઇઝ અ સેમસંગ ફોન. પછી તમે શું કહેશો? ઇટ હેઝ અ બિગ સ્ક્રીન. ઇટ હેઝ અ લાર્જ ડિસ્પ્લે. બંનેમાંથી જે બોલવું હોય બોલી શકાય છે. કલર કયો છે? તમે કહેશો ઇટ ઇઝ બ્લેક ફોન. બીજું શું છે એમાં? તમે શું કહેશો? ઇટ હેઝ અ ગુડ કેમેરા. બહુ બેસ્ટ છે. ઇટ હેઝ ધી બેસ્ટ કેમેરા. બેટરી કેવી ચાલે છે? તમે કહેશો ઇટ હેઝ અ લોંગ બેટરી લાઈફ. અને એમાં એપ્સ બધી ચાલે છે? યસ, ઇટ કમ્સ વિથ મેની એપ્સ. અને બીજી આપણે નાખી પણ શકીએ છીએ, મોસ્ટ ઓફ બધી સપોર્ટ કરે છે. ઇટ સપોર્ટ્સ મેની એપ્સ. મોટાભાગની બધી ફ્રી હોય છે. મોસ્ટ એપ્સ આર ફ્રી. નાઉ, એનું પ્રોસેસર કેવું છે? ધીમો તો નથી ને? નહીં, ઇટ હેઝ અ વેરી ફાસ્ટ પ્રોસેસર. વજન કેવું છે? ઇટ ઇઝ વેરી લાઇટ વેઇટ. અને વાપરવાની મજા આવે છે? યસ, આઈ લવ યુઝિંગ ઇટ. બરાબર છે? ચલો હવે આગળ જઈશું. નેક્સ્ટ, એમાં આગળ તમે જોશો, તમારે કેવું છે કે એનું ડિસ્પ્લે મોટું છે તો મૂવી જોવાની, પિક્ચર જોવાની બહુ મજા આવી જાય છે. બરાબર છે? તો જુઓ, મૂવી જોવાની મજા આવે છે, જેમ કે પીઝા ખાવાની મજા આવે છે. તો આવું મૂવી જોવાની, તો તમે ઇંગ્લિશમાં આગળ શું લખશો? તમે લખશો વોચિંગ. જો ફરીથી આપણે લખી દઈએ, વોચિંગ મૂવી ઓન માય ફોન. ખાસ સમજો શું લખ્યું છે. વોચિંગ મૂવી ઓન માય ફોન. હા, જુઓ, વોચિંગ મૂવી ઓન માય ફોન ઇઝ ફન. મૂવી જોવાની બહુ જ મજા આવે છે. તો આપણે લખીએ છીએ વોચિંગ મૂવી ઓન માય ફોન ઇઝ ફન. બોલો, વોચિંગ મૂવી ઓન માય ફોન ઇઝ ફન બીકોઝ ઇટ હેઝ અ બિગ ડિસ્પ્લે. બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. વાક્યનો ભાવ સમજો. Watching movie on my phone is fun because it has a big display. બરાબર છે? તમારી બે ત્રણ રીતે આ વાક્ય લખવું હોય તો લખી શકાય છે. તમે કહી શકો I love શું લખશો? I love watching movies on my phone because it's anu. Its display is large. Because its display is large. તો આ રીતે બોલી શકાય છે. તમે ઉપરનું પણ બોલી શકો, નીચેનું પણ બોલી શકો. બોલતા આવડવું જોઈએ, કાનમાં શબ્દો પડવા જોઈએ. આઈ લવ વોચિંગ મૂવીઝ ઓન માય ફોન બીકોઝ ઇટ્સ ડિસ્પ્લે ઇઝ લાર્જ. તમે કહો છો કે ફોટા પાડવાની બહુ મજા આવે છે. ફોટા પાડવાની બહુ મજા આવે છે. ફરીથી આવું જ વાપરશો. આઈ લવ વોચિંગ નહીં આવે. હવે તમે લખશો આઈ લવ ટેકિંગ પિક્ચર્સ વિથ માય ફોન. ખાસ સમજીએ આ વાક્ય કઈ રીતે બને છે. જો વાક્ય કઈ રીતે બને છે એ જરૂરી છે, પણ પહેલાં તો ભાવના સમજો, શબ્દો સાંભળો કે આઈ લવ ટેકિંગ પિક્ચર. જો લવ પછી ING હંમેશા આવતું હોય છે. આઈ લવ ટેકિંગ પિક્ચર્સ વિથ માય ફોન. ફોનથી ફોટા પાડવાની બહુ મજા આવે છે. કેમ? બીકોઝ એનો કેમેરા બહુ મસ્ત છે. ઇટ હેઝ અ ગુડ કેમેરા. અને એ કેમેરા શું કરે છે? જેનાથી લો લાઇટમાં પણ સારા ફોટા પાડી શકાય છે. ઇટ હેઝ અ ગુડ કેમેરા જે વિચ, એટલે કે જે અંધારામાં પણ સારા ફોટા પાડે છે. વિચ કેપ્ચર્સ બ્યુટિફુલ ઇમેજીસ ઇવન ઇન લો લાઇટ. બરાબર છે?
તો આને તમારે બીજી રીતે લખવું હોય તો પણ લખી શકાય, બરાબર છે. તમે લખી શકો ઇટ હેઝ અ વેરી ગુડ કેમેરા, ઇટ હેઝ અ વેરી ગુડ કેમેરા. આઈ કેન ક્લિક બ્યુટ, સાદી રીતે લખીએ તો પણ શું વાંધો છે. આઈ કેન ક્લિક બ્યુટિફુલ ફોટોઝ, બરાબર, હું સરસ ફોટા પાડી શકું જો ક્લિક કરીશું. આઈ કેન ક્લિક બ્યુટિફુલ ફોટોઝ ઇવન ઇફ, જો બહુ ઓછી લાઇટ હોય ને, ઇવન ઇફ, ભલે ને ઓછી લાઇટ હોય, ઇવન ઇફ ઇટ ઇઝ લો લાઇટ, બરાબર છે. આ રીતે પણ લખી શકાય છે. ઇવન ઇફ ઇટ ઇઝ લો લાઇટ હોય તો પણ હું સારા ફોટા ક્લિક કરી શકું છું, કેમેરા બહુ મસ્ત છે. છેલ્લે તમારે કેવું છે કે એની બેટરી લાંબી ચાલતી હોવાના કારણે આખો દિવસ નીકળી જાય છે આરામથી, ચાર્જિંગની કોઈ જ ચિંતા નથી. તો આ વાક્યને કઈ રીતે બોલશું પહેલાં સાંભળી લો. કારણ કે એની બેટરી લાઈફ વધારે છે, સિન્સ ઇટ હેઝ અ લોંગ બેટરી લાઈફ, સિન્સ ઇટ હેઝ અ લોંગ બેટરી લાઈફ, આઈ કેન યુઝ માય સ્માર્ટફોન ફોર હોલ ડે, હું આખો દિવસ માટે સ્માર્ટફોન વાપરી શકું છું. આઈ કેન યુઝ માય સ્માર્ટફોન ફોર હોલ ડે વિધાઉટ વરિંગ ફોર ચાર્જિંગ, વિધાઉટ વરિંગ ફોર ચાર્જિંગ, ચાર્જિંગની કોઈ ચિંતા વગર આખો દિવસ હું ફોન વાપરી શકું છું, બરાબર છે. તો આ રીતે વાક્ય તમે બોલી શકો છો ચાર્જિંગ વિશે. તો મિત્રો, આ રીતે કોઈ પણ વસ્તુ તમારી જોડે હોય એનું વર્ણન તમારે કરવું હોય તો તમે કરી શકો છો. ફોન વિશે તો આટલા વાક્યો તમને ચોક્કસથી હવે આવડવા જોઈએ. વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.